વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આઈટીના દરોડાનો મામલો સામે આવ્યો છે, જ્યાં 12થી વધુ જગ્યાએ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. ખુરાના અને માધવ ગ્રુપમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું તો આ સાથે ટેમ્પો ભરી બેનામી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હિસાબોના ચોપડા, કોમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. તો બેંકમાં થયેલા વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ખુરાના ગ્રુપમાંથી 200 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. બેનામી વ્યવહારના હિસાબો મળી આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા છે. તો વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો, જ્યાં ઇન્કમટેક્સ વિભાગે 12થી વધુ સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જેમાં ખુરાના અને માધવ ગ્રુપમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે, ત્યારે આ બેનામી દસ્તાવેજોને જપ્ત કરવામાં આવ્યા છે. ખુરાના ગ્રુપમાંથી 200 કરોડના વ્યવહાર મળી આવ્યા છે. તો બેનામી વ્યવહારના હિસાબો મળી આવ્યા. આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા છે. બેંકમાં થયેલા વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિસાબોના ચોપડા અને કોમ્પ્યુટરનો રેકોર્ડ પણ હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 12થી વધુ સ્થળ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. ખુરાના અને માધવ ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે. હાલ આ બેનામી દસ્તાવેજોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે કોમ્પ્યુટર રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બેંકમાં થયેલા વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવે છે. ખુરાના ગ્રુપમાંથી 200 કરોડના વ્યવહાર મળી આવ્યા. બેનામી વ્યવહારના હિસાબો મળી આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. શ્રી નિલેશ, વડોદરામાં આઈટીના દરોડાનો મામલો સામે આવ્યો છે, જેમાં 12થી વધુ સ્થળ પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શું છે વધુ વિગત? જી, ગઈકાલે સવારથી અમદાવાદ અને વડોદરા શહેરમાં આઈટી વિભાગે પુરાના ગ્રુપ તેમજ માધવ ગ્રુપ પર રેડ કરી હતી, સર્ચ ઓપરેશન કર્યું હતું. એટલે વડોદરામાં પુરાના ગ્રુપની 2.5 ડઝન એટલે 6થી વધુ સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન કર્યું હતું અને આઈટી વિભાગે પુરાના કન્સ્ટ્રક્શન અને પુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન કંપનીના અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હિસાબોના ચોપડા તેમજ કોમ્પ્યુટર રેકોર્ડ પણ જપ્ત કર્યો હોવાની માહિતી મળી રહી છે. બેંકમાં થયેલા નાણાકીય વ્યવહારોની પણ આઈટી વિભાગે ઝીણવટભરી તપાસ કરી છે. બેંકમાં થયેલા વ્યવહારો પુરાના ગ્રુપે એવું માનવામાં આવી રહ્યું છે કે 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો કર્યા હતા અને આ હિસાબો આઈટી વિભાગને મળી હોવાની પણ માહિતી છે. આઈટી વિભાગે 10 બેંક લોકર પણ સીઝ કર્યું હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. પુરાના બંધુઓએ બિલ્ડરોને કરોડોનું ફાઇનાન્સ કર્યું હોવાની માહિતી પણ સૂત્રો આપી રહ્યા છે. વડોદરા અને અમદાવાદ સહિત દેશમાં 27 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે વડોદરા શહેરના ખુરાના પાસેથી 200 કરોડના બેનામી હિસાબ મળી આવ્યા હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જી શિનલે, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે, બેનામી વ્યવહારના હિસાબો પ્રાપ્ત થયા છે. તો આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કરી નાખ્યા છે. ખુરાના અને માધવ ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજો મળી આવ્યા. આ બેનામી દસ્તાવેજોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે હિસાબોના ચોપડા, કોમ્પ્યુટર રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. બેંકમાં થયેલા વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી અને આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કરી નાખ્યા છે. તો આઈટી વિભાગે દરોડા પાડ્યા. 12થી વધુ સ્થળ પર વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. હિસાબોના ચોપડા, કોમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.